પૂર્વ જનસંઘી ભાજપની સ્થાપનામાં મહત્વની ભૂમિકા નિભાવનારા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ પદે રહી ચૂકેલા સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠક્કરની 8મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું. તેમના પરિવારજનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો તેમની પ્રતિમાને હારારોપણ કરીને તેમણે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. જનસંઘી અને કટોકટી સમયે પોતાની માહિતી ખાતાની પટ્ટાવાળાની સરકારી નોકરી અને પરિવારજનોની ચિંતા કર્યા વગર પાર્ટીને મોટી કરવા માટે નીકળી પડ્યા હતા. ત્યારે ભાજપના પાયાના પથ્થર ગણાતા રસિકભાઈ ઠક્કરને ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે પણ કચ્છ આવે ત્યારે તેમનો ઉલ્લેખ કરીને તેમને યાદ કરતા હોય છે. સાથે જ ભૂકંપ સમયે તેમણે કરેલી સામાજિક સેવા ભુજવાસીઓ આજે પણ ભૂલ્યા નથી. ભુજમાં આવેલા ભયાનક ભૂકંપમાં હજારો લોકોના મોત નીપજ્યા હતા ત્યારે તેમણે સ્મશાનમાં ધૂણી ધકાવીને રાત દિવસ જોયા વગર 900 જેટલી લાશોનો અંતિમ સંસ્કાર કર્યું હતું. આ તેમની કામગીરી આજે પણ અવિસ્મરણીય છે. ત્યારે આજે લેકવ્યૂ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કર્યા બાદ તેમના પરિવારોજનો દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના પુત્ર અને ભાજપના મીડિયા પ્રવક્તા ઘનશ્યાભાઈ ઠક્કરે પિતાએ કરેલા કાર્યો પર આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે રસિકભાઈની 8મી પુણ્યતિથિ છે અને ત્યારે બહોળી માત્રામાં લોકો આવ્યા છે એમને શ્રદ્ધાંજલિ આપવા, કેમકે રસિકભાઈના જે કાર્યો છે આ એમને શ્રદ્ધાંજલિ છે. રસિકભાઈએ પ્રજાલક્ષી કામો તો ખૂબ જ કર્યા છે, શહેરના વિકાસમાં પણ એમનો ઘણો બધો ફાળો છે, પણ આજે હું એમને વધુમાં વધુ યાદ કરું છું કે ભૂકંપ વખતે જ્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી ત્યારે એમણે બહોળા પ્રમાણમાં લોકોને રાહત આપવાનું કામ કર્યું છે, પણ સાથે સાથે સ્મશાનમાં એમણે ધૂણી ધખાવી હતી અને જે પણ ડેડ બોડી આવતી હતી, આજે હું બોલું છું તો પણ મારા રૂંવાળા ઊભા થયા છે અને હું એની સાક્ષી પણ છું. ઇન્દિરા ગાંધીનો ધગધગતો સિતારો અને પોતાની માહિતી ખાતાની પટાવાળાની નોકરી, પરિવારની ચિંતા ન કરી પણ આ પાર્ટીને મોટી કરવી છે, એ જનૂન સાથે જનસંઘના દીવાને લઈને નીકળ્યા હતા. જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીના સફરમાં આજે જેને લોકો પાયાના પથ્થર તરીકે યાદ કરે છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ જ્યારે જ્યારે કચ્છ આવે છે ત્યારે કચ્છની ધરા ઉપર રસિક ઠક્કરને યાદ કરે છે, એનાથી વધારે ગૌરવ શું હોઈ શકે કે એ પરિવારમાંથી જન્મ મળ્યો છે કે જે પરિવાર જનસંઘથી ભાજપની સફર હોય. ભુજના નગરપતિ કરેલી 1 વર્ષની કામગીરી આજે પણ લોકો ભૂલ્યા નથી. ગોજારા ધરતીકંપમાં શમશાનમાં ધૂણી દુખાવીને 900 લાશોને અગ્નિસંસાર પોતાના હાથે દેવું એ કાર્ય કરી ગયા. બસ કચ્છની કુળદેવી આવી આશાપુરા પાસે આજના દિવસે એક જ અરજ કરું છું કે હે માં, હે જગત જનની, મને એવો આશીર્વાદ આપજે કે મારા પપ્પાએ બતાવેલા પથ ઉપર હું ચાલી શકું અને આ ભુજવાસીઓને ઉપયોગી બની શકું.